अंतरालवाद भक्ति रस में आपनु स्वागत छे। भगवान शिवे हमेशा जगतना कल्याण माटे भक्तोना कल्याण माटे तत्पर रहा छे। पोताना भक्तोना दुखना निवारण माटे ज भगवान शिवे रुद्राक्षनी उत्पत्ति करी। त्यारे शास्त्रीय उपायमां जणावीशुं के कई राशियोना जातको माटे कयो रुद्राक्ष छे फायदाकारक अने कई रीते थई हती रुद्राक्षनी उत्पत्ति जाणीशुं ज्योतिषाचार्य आशुतोष भाई आचार्य पासेथी। શ્રી ગણેશાય નમઃ। હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ રસધારામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ભગવાન ભોળાનાથને રીઝવવા વાળા અને કલ્યાણ અને મોક્ષને પ્રદ કરવા વાળા એવા રુદ્રાક્ષ વિશે। શું છે રુદ્રાક્ષનો મહિમા, શું છે, કઈ વ્યક્તિએ કઈ રાશિવાળાએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ જાણીએ કે રુદ્રાક્ષ શું છે। રુદ્રાક્ષ કઈ રીતે પાપોનો નાશ કરવા વાળી ક્ષમતા વાળું છે। એમ કહેવાય છે કે હજારો વર્ષ પૂર્વે જ્યારે ભગવાન મહાદેવજી હજારો દિવ્ય વર્ષની ઘોર તપસ્યા કરી, એ તપસ્યામાંથી જ્યારે એ કહેવાય છે અચાનક એક વખત એમનું મન ક્ષુબ્ધ થયું, અને જ્યારે શિવજીનું મન ક્ષુબ્ધ થયું ત્યારે સર્વાત્મા મહેશ્વરી પરમાત્માએ લીલા માટે એમના નેત્ર ખોલ્યા છે। અને જ્યારે એમના નેત્ર ઉદ્ઘાટિત કર્યા ત્યારે કહેવાય છે એ નેત્ર ખુલતાની સાથે એમાંથી થોડીક અશ્રુની બૂંદ આ પૃથ્વી પર આવી પડી છે। શિવજીના નેત્રમાંથી પડેલ અશ્રુબુંદ એ સ્થાવર એક વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, અને એમ કહેવાય છે કે ભક્તનું કલ્યાણ કરવા માટે તે અશ્રુએ સ્થાવર સ્વરૂપ ધારણ કર્યું, એક વૃક્ષ પ્રગટ થયું જેને રુદ્રાક્ષ તરીકે રુદ્ર કહેતા શિવ અને અક્ષ એટલે આંખમાંથી આંખ, શિવની જે આંખ છે શિવના આંખમાંથી નીકળેલા અશ્રુબિંદના કારણે જે વૃક્ષની ઉત્પત્તિ થઈ એ રુદ્રાક્ષ। એમ કહેવાય છે કે ગૌડ પ્રદેશની અંદર આ રુદ્રાક્ષ પ્રગટ થયો, ત્યારબાદ ભગવાને અયોધ્યા મથુરા લંકા મલયાચલ સહ્યગીરી અને કાશીમાં પોતે શિવજી આ રુદ્રાક્ષના બીજને રોપ્યા છે અને ત્યાં વૃક્ષોની ઉત્પત્તિ કરી અને સ્થિતિને વધારી છે। રુદ્રાક્ષ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે જે વર્ણ પ્રમાણિક હોય છે, જેવા કે રુદ્રાક્ષ સાથે સાથે બીજા ત્રણ જેમ કે સુભાક્ષ ભદ્રાક્ષ ને ઇન્દ્રાક્ષ અને ચોથા નંબરમાં મુખ્ય જે છે રુદ્રાક્ષ, આ ચાર અક્ષ પ્રગટ થયા છે। રુદ્રાક્ષ સુભાક્ષ ઇન્દ્રાક્ષ અને ભદ્રાક્ષ આમ ચારે વર્ણો પ્રમાણે એની પ્રકૃતિ એના વર્ણ દેખાવ બધું અલગ અલગ પ્રકારનું છે। માણસે પોતાની જાતિ પ્રમાણે જે તે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। મનુષ્યમાં પણ ચાર વર્ણ વ્યવસ્થા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, એવી જ રુદ્રાક્ષની પણ ચાર જ્ઞાતિઓ વર્ણવવામાં આવી છે, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર વર્ણ। રુદ્રાક્ષ ધારણ કરવાથી શિવ અને શક્તિની બંનેની સામિક કૃપાની પ્રાપ્તિ મેળવી શકાય છે। રુદ્રાક્ષની કૃપા દ્વારા રુદ્રાક્ષ જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે શિવા અને ભગવાન શિવની પૂર્ણ કૃપા જે તે રુદ્રાક્ષ ધારણ કરે છે વ્યક્તિની ઉપર ઉતરતી હોય છે। રુદ્રાક્ષ કેવડું રુદ્રાક્ષ મનુષ્ય માટે હિતકારી છે તો કહ્યું છે આંબળાના ફળ જેવડું જે રુદ્રાક્ષ સર્વોત્તમ ફળ ફળદાતા છે, જે મોટું આંબળાના આમ કહેવાય ધાત્રી ફળ સદૃશ એટલે આંબળાના ફળ જેવડું જે રુદ્રાક્ષ છે એ ભક્તોની તમામ અભિલાષાઓની પૂર્તિ કરવા વાળું છે, એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। બીજા નંબરમાં કહ્યું તો બોર જેવડું, એનાથી મધ્યમ પ્રકારનું ગણવામાં આવે છે, અને ચણાના બરાબર જે રુદ્રાક્ષ હોય એને અધમ એટલે કનિષ્ઠ કોટીનું ગણવામાં આવે છે। આંબળાના બરાબર રુદ્રાક્ષને કહેવાય છે સમસ્ત અનિષ્ટ વિનાશ કરવાની એમાં ક્ષમતા અને શક્તિ રહેલી હોય છે। બોર સમાન જે રુદ્રાક્ષ છે એની અંદર સૌભાગ્યવર્ધકતાની પ્રતિકતા રહેલી છે, એની અંદર એક ક્ષમતા છે કે સૌભાગ્યમાં વધારો કરી શકે, દરેક વ્યક્તિના જીવનની અંદર સૌભાગ્યની જે વૃદ્ધિ છે એ મધ્યમ રુદ્રાક્ષના દ્વારા વધે છે। ચણોઠીના સમાન જે રુદ્રાક્ષ લઈ એકદમ જીરો જીરો નંબરનો રુદ્રાક્ષ છે, ચણોઠી સમાનનો રુદ્રાક્ષ છે, એને ધારણ કરવાથી મનોરથોની પૂર્તિ થાય છે। રુદ્રાક્ષ આમ ભોગ અને મોક્ષ બંને આપવા વાળું છે, અને વિશેષ કરીને રુદ્રાક્ષ મોક્ષદાતા વિશેષ માનવામાં આવ્યું છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી પાપોનો ક્ષય થાય છે, શિવની અનુકૃપા થાય છે, શિવ કહેતા કલ્યાણ અને કલ્યાણની કૃપા ભગવાન મહેશ્વરની કલ્યાણકારી કૃપા દ્રષ્ટિ જેને રુદ્રાક્ષ ધારણ કરે છે એની પર થાય છે। રુદ્રાક્ષ કયા અંગ ઉપર ધારણ કરવું જોઈએ, કેવી રીતે ધારણ કરવું જોઈએ તો કહેવાય છે રુદ્રાક્ષ મસ્તકમાં ધારણ કરી શકાય,
रुद्राक्ष चोटी शिखा राखता तो शिखा नी अंदर पर रुद्राक्ष धारण करी शकाय छे। रुद्राक्ष ने कान विंधावी अने कान नी अंदर पण कुंडल नी जेम रुद्राक्ष ने तमे धारण करी शको छो। हाथ नी अंदर कहेवाय छे कंकण ब्रेसलेट नी जेम रुद्राक्ष ने तमे धारण करी शको छो। गळा मां 108 मणका नी माळा रुद्राक्ष ने धारण करी शको छो। आम रुद्राक्ष कोई पण रीते तमे धारण करी शको। रुद्राक्ष समस्त रीते कल्याणप्रद छे। कई व्यक्ति क्या वर्ण नो रुद्राक्ष धारण करो तो ब्राह्मणों श्वेत वर्ण जो रुद्राक्ष अर्थात जे पीड़ास लाकड़ा जेवा कलर नो रुद्राक्ष धारण करवो जोईए। वैश्यो के पछी पित्त वर्ण नो रुद्राक्ष धारण करो। क्षत्रियो लाल वर्ण नो रुद्राक्ष धारण करो। शूद्रो कृष्ण वर्ण रुद्राक्ष धारण करो एना माटे वधारे हितकर साबित थाय छे। रुद्राक्ष जारे धारण करो छो त्यारे कई वस्तु नो ध्यान राखवो जोईए। विशेष करीने रुद्राक्ष धारण करी वाली व्यक्तिओए रुद्राक्ष जारे धारण कर्यो होय करमाळा धारण करी होय कंठमाळा जारे रुद्राक्ष धारण करी होय त्यारे ए व्यक्तिओए भोजननी अंदर के कंकण पण पहेर्या होय ए व्यक्ति कुंडल पहेर्या होय ए व्यक्ति पण भोजननी अंदर अयोग्य पदार्थोनु ग्रहण न करवू मांस मदिरानु सेवन न करवू आ बधी विशेष बाबतोनु ध्यान राखवू बहु जरूरी छे। ज्यारे लसण डुंगळी वाला पदार्थो खाता होय त्यारे करमाळा अने कहेवाय कंठमाळाने काढी नाखवी जोईए। ज्यारे तमे शंका માટે જતા હો દીર્ઘ શંકા કે લઘુ શંકા માટે જતા હો ત્યારે પણ રુદ્રાક્ષને યથાયોગ્ય સ્થાને સ્થાપિત કરી પછી ત્યાં જઈ આવી હાથ પગ સ્નાનાદિ કરી અને પછી ફરીથી એને ધારણ કરી શકાય। આમ જો રુદ્રાક્ષ કરવામાં આવે છે રુદ્રાક્ષ ધારણ કરનારનું ભલું કરવા વાળું બને છે। રુદ્રાક્ષ ઘણું કરીને જ્યારે રક્તચાપ હોય એને પણ કંટ્રોલાઇઝ કરતું હોય છે। બીપીને કંટ્રોલ કરવા માટે પણ રુદ્રાક્ષ કાર્યભૂત હોતું હોય છે। રુદ્રાક્ષના આયુર્વેદિક પણ ઘણા ગુણો વર્તાવેલા છે પણ વિશેષ કરીને આપણે વાત કરી છે રુદ્રાક્ષ કઈ વ્યક્તિને કઈ રાશિવાળાને ધારણ કરવું વિશેષ લાભપ્રદ સાબિત થાય। એમ કહેવાય છે મેષ રાશિવાળી વ્યક્તિ હોય એને ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। આખી માળા ત્રણમુખ કદાચ ન ઉપલબ્ધ થઈ શકે તો પંચમુખીની માળામાં એક મણકો જો તમને પ્રાપ્ત થઈ જાય ત્રણમુખીનો તો ધારણ કરવો જોઈએ અથવા એક જ ત્રણમુખીનો રુદ્રાક્ષ નો મણકો ધારણ કરવો જોઈએ સાથે ઓમ ક્લીમ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ જેનાથી રુદ્રાક્ષ સિદ્ધ થાય છે। વૃષભ રાશિ વાળી વ્યક્તિઓએ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। મિથુન રાશિ વાળી વ્યક્તિએ 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો એમના માટે કલ્યાણ સાબિત થાય છે। આ બંને જણાય જે વૃષભ રાશિ અને મિથુન રાશિ વાળે ઓમ રીમ નમઃ મંત્રનો જપ કરવો રુદ્રાક્ષ ધારણ કરતી વખતે બહુ હિત કામ પ્રદાન કરવાનો છે। કર્ક રાશિ વાળી વ્યક્તિએ 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને ઓમ નમઃ આ મંત્રનો જપ કરી રુદ્રાક્ષ ને સિદ્ધ કરવો જોઈએ। સિંહ રાશિ વાળી વ્યક્તિએ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। 12 આદિત્ય છે સૂર્ય 12 છે અને 12 મુખ એટલે સૂર્યનું પ્રતીક પ્રતિનિધિત્વ બનાવવા વાળા છે એટલે જેને સૂર્યની રાશિ સિંહ જેની જન્મ રાશિ છે એવી વ્યક્તિઓએ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને ઓમ ક્રૌમ શૌમ રૌમ નમઃ આ મંત્રનો જપ કરવો એમના માટે હિતાવહ સાબિત થાય છે। કન્યા રાશિની વ્યક્તિઓ જે છે એમને 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ ઓમ રીમ નમઃ મંત્રથી રુદ્રાક્ષ સિદ્ધ કરવો જોઈએ। તુલા રાશિવાળી વ્યક્તિઓ 6 મુખી એટલે કહેવાય 6 મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। 6 મુખી રુદ્રાક્ષનું પ્રતિનિધિત્વ કાર્તિક સ્વામી કરે છે। સ્કંદ એમના 6 મુખ અને રુદ્રાક્ષના 6 મુખના કારણે એનું સામ્યતા રુદ્રાક્ષની અંદર બતાવવામાં આવેલું છે કે રુદ્રાક્ષ રુદ્ર સંહિતા શિવપુરાણની અંદર છે એમાં વર્ણવ્યા પ્રમાણે રુદ્રાક્ષનું ધારણ કરવો જોઈએ। 6 મુખી રુદ્રાક્ષ કન્યા રાશિવાળી વ્યક્તિએ ધારણ કરવું જોઈએ। તુલા રાશિવાળી વ્યક્તિએ પણ 6 મુખી કહેવાય છે રુદ્રાક્ષ ધારણ કરવો હિતકામના વાળો છે અને વૃશ્ચિક રાશિવાળી વ્યક્તિએ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। ધન રાશિવાળી વ્યક્તિએ 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। 5 મુખી રુદ્રાક્ષનો મંત્ર છે ઓમ હ્રીમ નમઃ। ધન રાશિવાળી વ્યક્તિએ 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। મકર રાશિવાળી અને કુંભ રાશિવાળી વ્યક્તિઓએ 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને સાથે સાથે ઓમ હુમ નમઃ મંત્રથી રુદ્રાક્ષને સિદ્ધ કરવો જોઈએ। મીન રાશિ વ્યક્તિ જેની મીન રાશિ છે એવી વ્યક્તિઓએ 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરી ઓમ રીમ નમઃ મંત્રનો જપ કરવો જોઈએ। રુદ્રાક્ષ ગણું કરી જ્યારે લાવીએ આપણે રુદ્રાક્ષની માળા લઈ આવીએ લાવીને તરત એને ધારણ કરવામાં આવતી નથી। રુદ્રાક્ષની માળાને લાવીને 1 અઠવાડિયા સુધી જો સરસવના તેલમાં પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ એને બુરુ ખાંડ અથવા હળદરથી એને ઘસીને સાફ કરી લેવામાં આવે પછી શુદ્ધ જળ અને ગંગાજળ દ્વારા છંટકાવ કરી શુદ્ધ ધોઈ અને એની ઉપર ચંદનનું તિલક કરી એની પૂજા કરી
અને પછી એની પર જે તે મંત્રથી અભિષ્ટ માળા જપ કરવામાં આવે ત્યારે ઘણું કરીને રુદ્રાક્ષ ફળદાયી બનતા હોય છે. રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતિપદ કરાવવાળા છે. રુદ્રાક્ષની માળા ધારણ કરી અને તમામ પ્રકારની ઈચ્છિત કામનાઓની સિદ્ધિ થઈ શકે છે. આ રુદ્રાક્ષની માળા દ્વારા શિવજીની મંત્રની જપ કરી શકાય. રુદ્રાક્ષની માળા ધારણ કરીને વિષ્ણુના મંત્ર જાપ કરી શકાય. એમ કહેવાય કોઈ પણ દેવના જો મંત્ર જાપ કરવા હોય તો એના માટે સુલભ છે રુદ્રાક્ષની માળા. રુદ્રાક્ષની માળા દ્વારા કોઈ પણ દેવતાનો તમે મંત્ર જાપ કરી શકો છો. તમારી તમામ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે. જ્યારે જીવનની અંદર તમામ પ્રકારનું ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી હોય, ભગવાન શિવત્વની પ્રાપ્તિ કરવી હોય ત્યારે એમ કહેવાય છે કે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એકમુખી રુદ્રાક્ષ ઘણું દુર્લભ માનવામાં આવે છે અને એનું પ્રતિનિધિત્વ ભગવાન શિવ પોતે કરતા હોય. રુદ્રાક્ષના આદિત્ય અધિપતિ ભગવાન શિવ પોતે છે. એકો રુદ્ર એટલા માટે કહ્યું છે, એક જે પરમ તત્વ ભગવાન રુદ્ર છે એ એકમુખી રુદ્રાક્ષના અધિપતિ છે. એટલે એકમુખી રુદ્રાક્ષ ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ છે. જ્યારે એકમુખી રુદ્રાક્ષ તમે ધારણ કરતા હો ત્યારે વિશેષ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે કે શિવની તમામ કૃપાદૃષ્ટિ તમારી ઉપર ઉતરે. એના માટે તમામ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત થવું જોઈએ. શિવની કૃપા તમારા જીવનમાં ઉતરે એના માટે રુદ્રાક્ષની જે મર્યાદા છે એનું ભાન રાખવું જોઈએ. જેમ કે જેને રુદ્રાક્ષ ધારણ કર્યો છે શિવ અને વિષ્ણુની અંદર ભેદ ન કરવો જોઈએ. એને સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, વડીલોનું સન્માન કરવું જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરવા વાળી વ્યક્તિએ ખાસ કરીને માંસ મદિરા અપેયા પેય અચોસ્યા ચોસ્ય આવી જે વસ્તુઓ છે ન ખાવાની વસ્તુ ન ખાવી જોઈએ, ન પીવાની વસ્તુ ન પીવી જોઈએ અને ઘણું ખરી નિંદિત કર્મ કરતા આવી વ્યક્તિઓ બચવું જોઈએ. ત્યારે રુદ્રાક્ષ એક કલ્યાણ કરવા વાળું બને છે. એકમુખી રુદ્રાક્ષ ત્યારે ભગવાનની પૂર્ણ અનુકંપા આપવા વાળો બને છે. જીવનની અંદર તમામ પ્રકારની જો ઈચ્છાઓની ઈચ્છિત કામના ઘરના દોષો વાસ્તુ દોષો ઘરની નકારાત્મક ભૂત બાધા વગેરેમાંથી નિવૃત્તિ જોતી હોય તો 14મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આને ધારણ કરવાથી બધી જ પ્રકારની તમામ બાધાઓમાંથી મનુષ્યની મુક્તિ થાય છે. ગૌરી શંકર રુદ્રાક્ષ જેને ધારણ કર્યો છે અને જીવનમાં વિદ્યા અભ્યાસના ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. જેને વિવાહ નથી થતો એને પણ વિવાહની અંદર યોગો ઉત્પન્ન થતા હોય છે. ગૌરી શંકર જે બે રુદ્રાક્ષ ભેગા થયેલા હોય એ ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની પૂર્ણ કૃપા ઉતરે છે. અને જેને રુદ્રાક્ષ ધારણ કર્યો છે રુદ્રાક્ષની પર જો રુદ્રીપાઠ કરવામાં આવે, રુદ્રાક્ષને ભગવાન શિવ માની એની પર રુદ્રીપાઠ કરવામાં આવે કે એની ઉપર લઘુ રુદ્રનો અભિષેક કરવામાં આવે તો મહિમ્ન સ્તોત્રથી એની પર અભિષેક કરીને સિદ્ધ કરવામાં આવે ત્યારે સાધકની કે ધારણ કરનારની તમામ ઈચ્છાઓની પૂર્તિ આ રુદ્રાક્ષ દ્વારા થઈ જતી હોય છે. રુદ્રાક્ષ એટલે ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવતું એક વિશેષ શિવ પ્રદત્ત મનુષ્ય જીવનને અદ્ભુત ભક્તિ અને મોક્ષ પ્રદાન કરાવડું સાધન છે રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ભક્તોની તમામ અભિલાષાઓની પૂર્તિ ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થાય છે. જેને રુદ્રાક્ષ ધારણ કર્યો છે એની ઉપર શિવ શક્તિ બંનેની પૂર્ણ કૃપા દ્રષ્ટિ વર્ષે છે અને સાથે સાથે તમામ દેવી દેવતાઓની પણ એવા વ્યક્તિઓ ઉપર કૃપા ઉતરે છે. પંચમુખી રુદ્રાક્ષને પંચ દેવતાઓનું કહેવાય છે વિશેષ આદિત્ય હોય છે. શિવ શક્તિ વિષ્ણુ સૂર્ય અને ગણેશ આ પાંચેય દેવતાઓની પૂર્ણ કૃપા પંચમુખી રુદ્રાક્ષની અંદર રહેલી છે અને આ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એની પણ તમામ ઈચ્છાઓ ભગવાન શિવની કૃપાથી પૂર્ણ થાય છે. શરીર સૌષ્ઠવ સારું રહે છે. ભગવાનની કૃપાથી ભય શોક રહેતો નથી. રુદ્રાક્ષ ધારણ કરવાથી મોક્ષના માર્ગ ઉદ્ધૃત થાય છે. આમ ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવતું રુદ્રાક્ષ ધારણ કરી પોતાની જાતને ધન્યતા અનુભવવી જોઈએ. ભગવાન શિવની અનુકૃપા મેળવવા માટે એક સર્વોત્તમ સાધન છે રુદ્રાક્ષ. રુદ્રસ્ય અક્ષ ઇતિ રુદ્રાક્ષ, રુદ્રની એટલે શિવની આંખ. એટલે રુદ્રાક્ષ જેને રુદ્રાક્ષ ધારણ કર્યો છે એની પર શિવજીની પૂર્ણ કૃપા એના જીવનમાં પ્રવર્તી રહે છે. આ હતું વિશેષ મહત્વ રુદ્રાક્ષ વિશે તમને વર્ણવ્યું. આવી અવનવી ધર્મ આસ્થા અને સંસ્કૃતિની વાતોથી આપને અવગત કરાવતા રહીશું. ત્યાં સુધી આપ મને આશુતોષ આચાર્યને રજા આપશો. જય ભવાની. તો આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મ શાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્તે.